ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પધારીને ઘણા જ બધા જ કાર્યો કર્યા છે મહાન કાર્ય કોઈ કર્યું હોય સમાજ માટે કે આધ્યાત્મિક માર્ગ માટે તો સાચા સંતો આ પૃથ્વી પર લાવ્યા આપણે એમણે જોયું બધી સાધુની જમાતો જોન બીક લાગે આપણને છોકરા રડતા હોય તો એ બોલે જો બાવો આવ્યો બંધ થઈ જાય રડતા શાંતિ પ્રમાડે તેને સંત કહેવાય ગોરખનાથ બોલ્યા છે કે સહેજ મિલ્યા છો દૂધ બરાબર માગ લી છો પાણી ખેંચ લ્યા છો રક્ત બરાબર ગોરખ બોલ્યા આવી રીતે કોઈ ગરસ્થને બિચારાને પીડા કરે શ્રાપ આપે અંધશ્રદ્ધાને પેલું બતાવે બીક બતાવે પરાણે બધું એનું ખાઈ લે અને જીવનની અંદર કંઈ સદગુણો હોય નહીં કાંઈ આશીર્વાદ જેવું એનામાં કંઈ હોય જ નહીં પોતાના કાંઈ ઠેકાણા હોય નહીં અને એ આપણને શું આશીર્વાદ આપે ગામડામાં જઈને ત્યારે અમારે આજની તારીખે પણ વડીલો બધા બોલતા હોય છે કે સાધુ બાધુ આવ્યા છે સાધુને બાધુ સાધુ તો સમજ્યા પણ બાધુ કોણ હશે હમણે જોયા એ બાધુ આવા બધા સંતોથી કાંઈ આપણા જીવનું સારું થતું નથી આપણે દવાખાને જઈએ તો પણ એક સારા ડૉક્ટર આગળ જઈએ છીએ દવાખાના જ ઘણા બધા આપણી બાજુમાં ડૉક્ટર રહેતા હોય પણ આપણે ક્યાં ગામમાં જવું પડે છોકરાઓને ભણાવવા તો સારી સ્કૂલમાં આપણે એને એડમિશન અપાવી છીએ સારા શિક્ષકો આગળ ટ્યુશન રખાવી છે તો જીવનની અંદર સારા ગુણો મેળવવા હોય આપણે તો સાચા સંત જોઈએ એ સંતો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર લાગ્યા સાધુ પહેલાં લુગડામાં જ હતા ભગવાન ઉગડા પહેરે એટલે સંત કહેવાય આવા તો કેટલા પ્રસંગો સમાજમાં બની ગયા છે થોડા વર્ષો પહેલા હું વર્ષો ક્યાં ગયા વર્ષે જ રોયશાળા ગામમાં હતો રોઈશાળા વલ્ભીપુરનું એક ગામ છે આવી ગામની અંદર બપોર વચ્ચે હું યોગી બાપાનું ચિત્ર વાંચતો હતો બધા હરિભક્તો જમવા ગયેલા મંદિરમાં કોઈ નહોતું અમારે જોડીના સંત આરામ કરતા હતા અને બે બાવા આવ્યા કોઈ નહીં ને આવ્યા બપોરે દોઢ વાગે અને બે બાર જાંપમ પેલા અને જોઈને મને છું કે આ કાંઈ હાલે માછાકૂટ ન કરે ચાલું આપણે કોઈક આવે ને તો આમ મોઢું મલકાય ઘરમાં ઓહો આવો આવો ભલે પધારો બોર્ડ માર્યા હોય છે અને આવીને સીધા મને શું કે મારી સામે ખુરશી હતી ને એમાં બેસી ગયા બે ધોતી લાવો મને કે ભાઈ ધોતી તો છે નહીં અમારા ઘરે અમે આ પહેર્યા છે ધોતી બધી ગઢડામાં હોય ગામડામાં છું અમે પોટલા લઈને ફરી ધોતીના એ ક્યાં સુકાય છે ને એ તો અમારે કાલ પહેરવાના છે એ ક્યાં તમે સાધુ થઈને કાલની ચિંતા કરો મન કે ભાઈ તમે ક્યાં ઉઘાડા ફરોશ તર પણ એવું બોલી તો આપણને લગાવે કંઈક તે મારા ધોત ત્યાં હુંકાતા હતા ને ખેંચીને હાલતા થવા માંડ્યા આપણે ઘરડા જવું પડે લેવા દૂર પછી મેં કીધું આ જુવારની ગુણ પડી છે ને તમે લઈ જાઓ ને ધોત ત્યાં રવા દો કબૂતરા નાખવા એક ગુણ કોઈ આપી હતી મંદિરમાં આપણે થાય ભાઈ કબૂતરા ખાઉ તમે ખાવ હું ફેરશે લઈ જાઉં ગોળ લઈને જતા રે પાંચ મળીને ગુણ ઉચકીને ભાગી ગયા તો ત્યાં બચી ગયા આપણા પણ આવી સંતો હોય છે બહાર સાધુઓ લોકોને છે ને હિન્દુઓને સાધુ સંતોના અમુક આચરણો જોઈને શ્રદ્ધા પણ ઓછી થઈ જતી હોય છે કારણ કે હુકા પાછળ લીલું બળે બધાએ કાંઈ એવા એક સ્કૂલમાં શિક્ષક ખરાબ હોય તો બધી સ્કૂલો કાંઈ ઓછી કે નકામી હોય છે એક ડૉક્ટર એવા ખોટા ઓપરેશન કરતા હોય ખોટી દવાઓ આપતા હોય બધા દવાખાના કંઈ ખરાબ નથી હોતા એમ સમાજમાં બધા સંતો હોય છે એમાં કોઈક સંતો ખોટું આચરણ કરતા હોય કે ચારિત્ર હોય એવું કંઈક પેપરમાં આવે ટીવીમાં આવે એને લઈને આપણને બધા ધર્મમાંથી શ્રદ્ધા ઉઠવા મળે કે ધર્મ જ નકામા છે બધા સાધુઓ જ ખોટા છે એવું નથી હોતું ભગવાન સ્વામિનારાયણે જે સંતો લાવ્યા એ પરમંશો આ પૃથ્વી પર થયા નથી ભગવાન સ્વામીને બોલા મારા સંતો મારા નિયમો અક્ષરધામમાંથી લઈને આવ્યો છે સહજાનંદ સ્વામી પ્રવચન આપે ને ઓડિયન્સ કંઈ આપણે જેવું નહોતું કે ભાઈ હાલો કંટાળા ઘડીક મંદિરે જઈએ એ ઓડિયન્સ પોતાના મોક્ષના માટે બેઠા હતા જ્ઞાનીઓ હતા વૈરાગીઓ હતા ભક્તિવાળા હતા ને મૂર્તિમાન ધર્મ હતો પરમ કેટલા બધા મહાન હતા ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ તમે જોવો ને આજે આ બીએપીએસ ને તો હો વર્ષ થયા પણ સ્વામિનારાયણ સંપ્રદાયને બસો વર્ષ જ થયા હજુ આ દુનિયામાં બસો વર્ષમાં આખા વિશ્વની અંદર સ્વામિનારાયણનું નામ આવ્યું એનું મૂળ ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પર વધારે એની સંતો એવા બનાવ્યા ભગવાન સ્વામિનારાયણના ત્રણ હજાર સાધુઓ હતા કોઈ દેવો કે અવતારોએ કોઈને દીક્ષા આપી હોય ને એવું કાંઈ શાસ્ત્રમાં આપણે ઉલ્લેખ નથી આવતો ક્યાંય ભગવાન સ્વામીને છ મંદિરો તો બનાવ્યા છે પણ સંતો બનાવ્યા છે ને આપણે તો છે ને જલારામ બાપાને મીરાબાઈને સબરીબાઈને પાંચ દસ જણના નામ આવડે નરસિંહ મહેતા પણ એવા કેટલાને ઘોળીને પી જાય ને એવા આપણે ત્યાં એક એક સાધુઓ થયા છે તમે પ્રસંગ વાંચ્યા નથી જીવન ક્ષેત્રો એટલે ખ્યાલ નથી તમને સંત શું છે ડૉક્ટર હોય બહુ રૂપાળો હોય એ તો ઓપરેશન કરે શિક્ષક બહુ રૂપાળો હોય તો સારું ભણાવે અરે સાધુનું જીવન કાંઈ એવું ન હોય બહુ આમ એ હોય ઝગમટ યોગીજી મારા તો હાથે પાક વીટી લે અને હા ગુણાતીતાનંદ સ્વામી ખંભાતની અંદર નગરયાત્રા આપણે સાધુની કાઢે ને એમાં બેઠેલા શોભાયાત્રામાં ફાટલી ગોદડી ઓઢીને બેઠેલા હજારો માણસો જોવા આવે કે સાધુ તો હારે છે પણ ગોદડી શોભા નથી દેતી ગુણાય સ્વામી ક્યાં તો ચીથરે બાંધેલા રતન છે ઓળખાય તો તમને ભગવાન સ્વામિનારાયણના પરમઅંશોની થોડીક વાતો કરીને બીજી વાતો આપણે થોડીક કરશું કારણ કે આજે ટાઈમ ઘણો બધો થતો રહ્યો છે એટલે કાલે બીજી વાતો કરશું પરમંશો હતા ભગવાન સ્વામિનારાયણમાં મુક્તાનંદ સ્વામી સંત નારદજીનો અવતાર કહેવાતા અને નિત્યાનંદ સ્વામી વ્યાસ ભગવાનનો અવતાર લખનઉમાં જન્મેલા આપણે તો મંદિર છે ને થોડુંક દૂર પડે આપણે ગામમાં ગામમાં આમ તો આખા દળમ દસ રાઉન્ડ મારે શહેરમાં કામ વગેરેનું જમણવાર હોય ને તો બારે ગામય દૂર ન પડે આપણને નિત્યાનંદ સ્વામી લખનઉની અંદર દિલ્હી થી સાતસો કિલોમીટર દૂર છે ચાલતા આવ્યા કોઈ સ્વામીનો સાધુ એને મળ્યો નથી કોઈ હરિભગત મળ્યો નથી અને કોઈ ચિઠ્ઠી ટપાલ કે કોઈ સમાચાર આપ્યા નથી એંસી હજાર રૂપિયાની કેશ પડી હતી એના ઘરમાં એ જમાનામાં આપણે તો છે ને થોડાક પૈસા મળે ને એટલે આપણું લેવલ બદલાઈ જાય એટલે ધર્મમાં તારું લેવલ નથી બદલાતું દૂધ દુનિયામાં મોટો છે ભગવાનગર કાંઈ નતું ભગવાન અગર કોઈનું લેવલ નથી કાંઈ મોટા રાજાઓએ રાજ મૂકી અને ધર્મ અંગીકાર કર્યા છે ભીખું માગી છે ભરથુરી ગોપીચંદ ભરત રાજા કેટલા બધા ગૌતમ બુદ્ધ રાજ છોડી છોડીને ભીખ માગી છે ભગવાનને રીઝવવા આત્માના કલ્યાણ માટે તમારે દેહનું સારું કરવું છે કે જીવનું સારું કરવું છે કોનું કરવાનું છે કપડાંને હાંસવવાના છે કે શરીર હાંસવવાનું છે કપડાં તો બદલે ફરીને શરીર મળશે કેટલા યુગો પછી આ માણસનો અવતાર આપ્યો છે ભગવાને આપણને સાડા ત્રણ કરોડ વખત આ પૃથ્વીનો નાશ થાય ત્યારે એક વાર આ શરીર ભગવાન આપે છે આપણને ગઈકાલે વાત કરી છે તમને મનુષ્ય અવતાર કેટલો દુર્લભો માનુષો દેહો તેતાલીસ લાખ અને બાવીસ હજાર વરસ જાય ત્યારે ચાર યુગ પૂરા થાય એક છોકરી થાય એકોતેર છોકરી ઇન્દ્ર રાજ કરે છે આવી બ્રહ્માના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર બદલાઈ જાય છે એટલું એટલું રાજ કરીને એવા બ્રહ્મ હો વરસ જીવે ને ત્યારે મનુષ્યનો અવતાર મળશે તમારે પછી ધારાસભ્ય થઈ જવું તો થઈ જજો સરપંચ થવું તો સરપંચ થઈ જજો રૂપિયા કમાવ રૂપિયા રળી લેજો મધમાખી બધું ભેગું કરે ને વાઘરી ફૂંક મારી લઈને હાલતો થઈ જાય ઢગળા ગિરાદ કરો સંસારમાં ગમે તે મેળવો ને આવ્યા ને ગયા દુનિયામાં હું છે ફૂંકીને ફાકડો મારવાનું કોનું બૈરું ને કોનો ધણીને કોનો છોકરો આંખ બંધ થાય એટલે રામ બોલો ભાઈ અને બધાને સમજવાનું ને કે એસી વર્ષે આંખ્યો બંધ થાય કાલી થઈ જાય આ શરીર તો નાશવંત વસ્તુ છે મોક્ષ સાધી લીધો ને દુનિયામાં જગ જીતી ગયો જીવન એનું જ સફળ થયું છે આજે એને આપણે યાદ કરીએ છીએ આપણા વડવાઓને ભૂલી ગયા સમાજમાં રાજા મહારાજા શેઠિયાઓને અબજો બધાને ભૂલી ગયા કોઈના મંદિર ફોટા છે કોઈના ઘરમાં ભીલ જ્ઞાતિની સબરી બાઈ નરસિંહ મહેતા દાદા ખાચર પાંચસો પરમહંસો કાલે વાત કરી થયા યોગીજી મહારાજ ચારસો આપણી આપણી કાઠિયાવડની ભણેલા શું કરી શકે દુનિયા હલાવી નાખી જવો તમે હો હો કરોડના મંદિરોમાં આરસની મૂર્તિમાં બેઠા હોનાના સિંહાસનમાં મોટા રાષ્ટ્રપ્રમુખો પગે લાગે છે ઇંગ્લેન્ડનો વડાપ્રધાન ત્યાંનો રાજા પ્રિન્સાલ નમમાં આવે ના દહ દવાર આવ્યા મંદિરોમાં અમને કેનેડામાં મંદિર જે તો થયું વરસ થયું ત્રણ ત્રણ વાર વડાપ્રધાનો આવ્યા પગે લાગવા હું છે ને જીવનની અંદર હું મેળવું છે આ તો હું કેવા કપડાં પહેરું હું કેવો ને આ શણગાર પહેરું ને આવા બૂટ પહેરવું તું અંદર કેવો છો અંદર જોવાનું છે બહારના શો શું કરો ગધડે થોડા હોય છે ચાંદલો થાય ને કાળી ગાય ને થાય રૂપાળન શું કરવાના બટકા ભરવાના જ આ તો માણસ શરીરને જ બસ પેકિંગને જ હાંચવે છે અંદરથી માલ તો ખોલતો જ નથી આખો દાડો જિંદગીમાં છે ને શરીરના જ વિચાર ચોવીસ કલાક બાથરૂમ હારા કરો ને ટોયલેટ હારા કરો ને આ હારું કરો રહોડા પછી કરો જલસા બસ અને પછી ગઢપણમાં શું બોલે ભગવાન અમારી હામું જોતા નથી તે કોઈ જોયું છે ભાઈ સાહેબ ભગવાન તો હામું જોવા જ આવ્યા છે પૃથ્વી પર ભગવાન આપણને આવા ભગવાન મળવાને જીવનની અંદર એનો જન્મ સફળ થઈ ગયો કહેવાય તમારા સંસારમાં શું છે અમે બહાર નીકળીને સાધુઓ પથ્થર લઈને નીકળ્યા હોય ને અને કોકને ઘરે ખાવા જતા હોય ને જમવા તો બધા ગ્રસ્ત હું વિચારે ગાડીઓ લઈને નીકળ્યા હોય સ્કૂટર લઈને કે આ સાધુઓ શું બિચારા માગી ખાય ભીખ માગે એને માની બાપ બાપની કોઈ આધાર નહીં આનું જીવન હું હાવ રખડવાનું દયા ખાય અમારી ઉપર અને તમને એમ જોઈને બજારમાં તારે અમને એટલી બધી દયા આવે કે ચાર ચાર જણા એક મોટર સાયકલ ઉપર આ હું હાળા આનું જીવન છે કંઈ આ છોકરા ખોળામાં પેશાબ કરી જાય સંડાસ કરી જાય આજે આખો દાડો કૂતરાને કાન હડ્યો એમ ભાગમ ભાગ હું છે અને શાંતિ નથી માણસના કોઈના જીવનમાં ગમે ત્યાં જાઓ દુનિયામાં કોઈને શાંતિ નથી કારણ કે ભગવાન સ્વામિનારાયણ લખ્યું અહમ અને મમત્વ એ દુઃખના મૂળિયા છે દુઃખના મૂળિયા બે છે અહમ અને મમત્વ એની વાતો કાલ કરશું આજે આપણે સાધુતાની વાત કરી સંત કેવા કહેવાય તો ભગવાન સ્વામિનારાયણે આપણને એવા પરમસો આપ્યા છે નિત્યાનંદ સ્વામીની વાત કરીએ છીએ આપણે લખનઉમાં ખાલી નામ સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ થયા છે ગુજરાતની અંદર કાઠિયાવાડીમાં ગઢડા ગામમાં લખનઉમાંથી એકલા નીકળ્યા ચાલતા છે કોઈને ખપ આવો આ તો મંદિરમાં આવે ને સારામાં સારો પ્રસાદ આપે ખુરશુમાં બેહારે અને સન્માનોય કરીએ કોકના આપણે અને કેટલું આમ મહેમાનમાં જાનમાં આવ્યા અને એમ હાંસવી આપણે અહીંયા તોય મારા વાલો મોંઘો થાય કે મારે ટાઈમ હશે ને તો આવીશ તે ભગવાન તને એવું જ બોલશે કે ટાઈમ હશે ને તો તેડો આવીશ ને તારી રીતે જાજે જાજા હોય ને આપણે ટાઈમ ન હોય ભગવાનના માટે ટાઈમ નથી એલા જેની માણસનો અવતાર આપ્યો ભગવાન તો આપણો પ્રાણ છે નિત્યાનંદ સ્વામી ત્યાંથી ચાલતા આવ્યા કેટલો ખપ હશે અને રસ્તામાં નહોતી એ વખતે બધા વાહનો બેટરીનું પણ સંશોધન નહોતું છું કેટલી નાઇટ ને કેટલા મહિનાઓ આ છે લખનૌમાંથી ગઢડા આવવું હોટલો નહીં પાણીની બોટલો નહોતી જમાનામાં વેફર કેળાની રેકડીઓ છે કશું કુછર મળે નહીં ખાવાનું ચાલતા આવવાનું ક્યાં હોવું ને ક્યાં ઓછી કું રજાય ગેસ્ટ હાઉસ કાંઈ મળે જ નહીં કશું અને એકલા આવવું ને એ તો બહુ કઠણ આપણે તો છે ને વઢવાણ છે અહીં સુરેન્દ્રનગર આવ્યા હોય ને ચાલતા તો જ્યાં હું જે જાહેરાત ન થાય ને ક્યાં સુધી થાકઈ ન ઉતરે આપણો પેલા માઈકવાળાને ટડકાવે કે હાઈલાઈને અરજ હું તે જાહેરાત તો કરી નહીં આપણે તો પદયાત્રા પછી આપણે તો છે ને અહીંથી જો આરંગપુર જવાની હોય ને યાત્રા તો કેટલી વીઆઈપી યાત્રા હોય રસ્તામાં કેટલી સુવિધા હોય ટેમ્પા ભેગા હોય શરબત હોય ને જૂસ હોય ને બટેટા પવા તૈયાર વસ્તે જમવાનું ને કંઈ એટલું જાણે હું આપણે કર્યું સમાજ ઉપર ઉપકાર નિત્યાનંદ સ્વામી ચાલતા આવ્યા ને ભગવાન સ્વામિનારાયણ અગર ગઢડામાં આવીને પહેલા દર્શન કર્યા એક જ વાર અને તરત સામ્રાઇને ભગવાનને વાત કરી મને દીક્ષા આપી દો બસ ચાર વેદ મોઢે બોલે એક લાખ શ્લોક નિત્યાનંદ સ્વામી મોઢે બોલતા આ પૃથ્વી પર કોઈ જન્મો નથી એટલો આવા વિદ્વાન અને કેટલી એની વિશેષતા હતી કે આ ભારતનો નહીં દુનિયાભરના વિદ્વાનો એક સાથે આવે મારી સામે હું એકલો હોઉં હું સહેલેશ મારું કે બધા વિદ્વાનને શાસ્ત્રની રીતિ હરાવું બુદ્ધિના તર્કથી નહીં શાસ્ત્રની રીતિ એને હાર સ્વીકારી દો ને હું મારો વિજય મેળવી શકું એટલા પાવરફુલ વિદ્વાન માણસ એ સ્વામિનારાયણના દાસ થઈ ગયા એ જમાનામાં એવી સોગવડને હોલ ને મંદિરો નહોતા એને ભીખ મગવાની હતી બ્રાહ્મણ હતા કેટલા રૂપિયાના ઘરમાં હતા એંસી હજાર અત્યારે કરોડો રૂપિયા થાય બસો વર્ષ પહેલાં એંસી લાખ એટલે કેટલા રૂપિયા થયા આવી રીતે મોટા હતા એને સ્વામળીને ભગવાને કંતાન પહેરાવ્યા રોજ ભીખ માગવા નીકળે તમે તમારા દીકરાને એક માળા જ ફેરવાવડાવો તમારું માથું ફેરવી નાખે આ વાંકાનેરમાં એક છોકરો આવ્યો પ્રમુખ સ્વામી મહારાજા ઘરે સ્વામી બાપાને ક્યાં તમારા વાંકોનેર બાજુમાં છે ને વાંકાનેર કાલે જ ગયા હતા એ કે મારા બાપને સમજાવી દેજો કરે એનું લોહી સુશી લે શું કે છોકરો કે પ્રમુખ સ્વામીને કે છે મારા બાપને સમજાવીજો તમે કે એનો સ્વભાવ સુધારે બાપ દીકરો છે હગ્ગા અને સ્વામી બા ભગવાન સ્વામિનારાયણ જેવો કોકના છોકરાઓ છે આવા મોટા છોકરાઓને ભીખ મગાવે છે આ તો વચ્ચે પ્રસંગ યાદ આવ્યો કહું એક વકીલ આપણે સાધુ થયા છે અમેરિકાના વિરાટ સ્વરૂપ સ્વામી અને વકીલ તો ઘણા એવા પણ પ્રેક્ટિસ કરે તો આવડતું જ ન હોય એ હશે બધા એને હરાવી જ નાખે વકીલમાં કારણ કે એને આમ ઓછો ભણેલો પણ વાછળ હોય ને એ બુદ્ધિના તર્કથી લડવાનો હોય ખોટાનું સાચું કરવાનું હોય ને હા છે ને ખોટું અને આ તો કેવા વકીલ પાવરફુલ વકીલ પચાસ લાખની મર્સીડીસ લઈને ભણવા જાય અને બહારની હોસ્ટેલો કેવી હોય છે અમેરિકામાં એ લોકો ભણે કે હોસ્ટેલોમાં ભેગી હોય છોકરા છોકરીઓ ભેગા રહે એક જ હોસ્ટેલમાં હવે કેટલું બધું દારૂખાના જેવું વાતાવરણ હોય હવે ત્યાં માણસને રહેવું અને નિર્લેપ રહેવું પાણા કરે છોકરીને અડી જવાય ને ભૂલમાં તો નિર્જળ અપવાસ કરે સાદડી ઉપર હોય રહે છોકરો નીચે તિલક સાંડલો કરે અમેરિકામાં જન્મેલો ભારત જોયું નહોતું ની સાધુ થયો આપણે ત્યાં એની બેન ડોક્ટર એની મા ડૉક્ટર એના બાપ ડૉક્ટર એની ભાભી ડૉક્ટર અને આ એક એડવોકેટ મોટો થયો અમેરિકાનો એને ભેખ પહેરાવો ને તમે છે ને ગમે તેને સમજાવી દો બરાબર છે પણ અમુક માણસોને ખેંચવા ને એ બહુ ભારે છે ક્વોલિટી ને ક્વોન્ટિટી બેય જોવાનું હોય છે ક્વોલિટી જોઈ જોઈએ પાંચસો ગ્રામ ફોન હોય ને એક બાજુ તમે કેટલો બધો ભંગાર પડ્યો હોય પાંચ ખટેરા પણ પેલું ક્વોન્ટિટી કહેવાય પેલી બોલે ક્વૉલી કહેવાય ને પેલી ક્વોન્ટિટી કહેવાય એક તગારું ભરીને મમરા ખાઈ જાઓ પણ બે લાડવા ખાઈ જાવ તો કયું આગળ આવે એ ક્વોન્ટિટી કહેવાય પેલી બોલે ક્વોલિટી કહેવાય લાડવા પેલું ઢગલો મોટો દેખાય તમને એમ એક વકીલને સાજો કરો ને એ બહુ ભારે છે અમુક તો કહી દેવાય ભાઈ લગ્નનો થતા હોય સાધુ થઈ જાય દેવું દેવું થઈ ગયું હોય ને થઈ જાય ઘરમાં ઝઘડો થયો સાધું થાય રિહાન ભાગી જાય હવે એવા બધા સાધુ થાય અહીંયા એવું જ કરે પછી આવીને આ તો બધા પ્રમુખ સ્વામી માલ લે છે ને એકદમ આઈએસ માર્કાવાળા માલ હોય છે બધા અમુક માલ એવો હોય ખબર બિલ ઉપર જ લખ્યું હોય દુકાનના પગીચા ઉતર્યા પછી પાછો લેવા નહીં આવે ઘર સુધી માણ પોગવાના છો તમે અમુક માલ ગેરંટી હોય વર્ષો સુધી ગેરંટી હોય આજીવન આવો ને બદલી દઈશું બગડે તો હોય છે ને બધા એવું હોય છે તો ભગવાન સ્વામણે ને એવો માલ એ વકીલ છે ને સાધુ થયા ને પછી નારાયણ મુનિ સ્વામી મોકલ્યા એમને ગઢડા સાધુ થયા પછી દસ સંતોને મોકલ્યા મનક્યા ને ઉતરાયણની જોડી માગવાના ગામ ગોઠવી આપજો હવે આપણે સૌરાષ્ટ્રમાં તો કંઈ વાહનોની શોર્ટેજ હોય છે ગામડાઓમાં મોટરો ફોર વ્હીલ હોય નહીં એટલે એ પછી એમને લાખ્યા નસીતપર રોઈશાળા તણચાર ગામ ગોઠવા અને બેબેને ગોઠવવાના બધા ગામમાં અને પેલો સગડો આવે ને સગડો ઉપર કાંઈ ન હોય ખુલ્લો તૈયાવાળો રિક્ષા ઉઘાડી એ મગાવી અમે મારી પાથળા ભર્યા અને મને પેલા વકીલ સ્વામી થયા છે ને વિરાટ સ્વરૂપ સ્વામી મને કે આનો શું યુઝ થાય મેં કીધું આ સામાન ભરાય ને આપણે બે કોમન છે બેઉમાં બેસી જાઓ તમે હવે પચાસ લાખની મર્સિડી લઈને ભણવા જતો હોય એને આ સગડાામ બિહારો આપણે રોડ કેવા હોય છે નો ભ્રમરૂપ થવું હોય તો થઈ જવાય ગરડ ગરડ જવાનું મેં એક્સરસાઇઝ ભેગી થઈ જશે આ તમારે અને ગામડે ત્રણ ગામમાં ભીખ માગી રાતના આડા આઠ વાગ્યા સુધી ખંભે જોડી લઈ વાડકી ચોખા આપે ઘઉં આપે ને કોક તો એવું કે આગળ વધુ અહીં કાંઈ નથી હોય છે કે નહીં ઘણા એવા હોય છે ઘરે કોઈ છે એવું બોલે પણ તું છોતા તું કોણ છો ભૂત છો આપને જે દેવું હોય ઘરે કોઈ નથી જાણી બધાની સયું લેવાય હોય ને એવી વાત કરે હવે ત્યાં ભીખ માગવી ને આપણે આખો દાડો માગવો કશું મળે નહીં અત્યારે તો સારું થઈ ગયું આ તો ચાર વર્ષ પહેલાની વાત અત્યારે તમે છે ને ફોર વ્હીલ ગાડીઓ લઈને ભીખ માગવા જાય છે હો કેમ અત્યારે ગાડીઓ કઈ લઈ જાય ફોર વ્હીલર અમે ગામડામાં લઈ જઈ શહેરમાં નવું ન લાગે પણ કાઠિયાવાડના ગામડામાં ઇન્ડિગો ગાડી લઈને ઉજાવ ને એક ભાઈ કે અમારા ઘરમાં સાયકલ નથી ને તમે તો ફોર વ્હીલ ગાડીઓ લઈને અમારા ઘરે ભીખ મગવાય અમારે એક ભરવાડ છે પૂજારી આંબડીમાં એ કે અમારા વીઆઈપી ભિખારી છે મને એ કહે મેં કીધું તું શાંતિ રાખ પેલો આપતો હશે જ નહીં આપે વીઆઈપી ભિખારી પૂછે અઘરું અત્યારે તો બહુ આમ હેલું થઈ ગયું છે અત્યારે દુઃખ એવા કાંઈ રહ્યા નથી કે હાલીન જવાનું આ બધા ભીખ માગવાની ને કોથળા પ્યા અત્યારે તો લાપસીમાં લીટા છે બગાહું ખાવા હાંકાનો હાકાનો ગાંકડો મોઢામાં આવી જાય એવું સુખ છે કશું કર